स्वच्छ गुजरात, स्वस्थ गुजरात अने गुजरात त्यारे स्वस्थ रही सके जारे आपणे पर्यावरणनुं सारी रीते ध्यान राखीशुं। पर्यावरण त्यारे स्वच्छ रहेशे जारे आपणुं राज्य हरियाळुं होय अने करोड़ो वृक्षो होय। ए माटे मंतव्य न्यूजे पोतानी सामाजिक फरज निभावता नक्की कर्युं छे के 5 जून विश्व पर्यावरण दिवसे वृक्षारोपणनुं महाअभियान समग्र राज्यमां शरू करवामां आवशे अने जे लांबा समय सुधी चालशे। लाखो वृक्षो બધાના સહયોગથી ઉગાડવામાં આવશે ત્યારે જ તો ગુજરાત થશે ગ્રીન ગુજરાત। चालो वृक्षों वावे पर्यावरणनुं जतन करे। नजर करिए महत्वपूर्ण समाचारों पर। हाल महत्वपूर्ण समाचार भावनगरथी सामे आवी रह्या छे। भावनगरमां डमी उम्मेदवार कांड मामलो फरी एकवार चर्चाए जोर पकड्यो छे, जेमां रेंजाईजी एसपीनी अध्यक्षतामां सीटनी रचना करवामां आवी छे, जेमां डीवायएसपी आर आर सिंगल हवे सुपरविजन करशे। ભાવનગરની ડમી ઉમેદવાર કાંડ મામલો જેમાં તપાસ અધિકારી તરીકે એસઓજીના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે। પાંચ પીએસઆઈનો પણ સીટમાં સમાવેશ કરવા સીટની રચના કરવામાં આવી છે। સીટ અધિકારી સહિત 11 પોલીસ કર્મીઓની નિમણૂક પર કરવામાં આવી છે। एलसीबी एसओजी पेरोल फ्लो स्क्वॉड मदद में आवशे। तेमज डीवायएसपी आर आर सिंगल आखा ज ऑपरेशन नु सुपरविजन करशे। तपास अधिकारी तरीके एसओजी ना पीआई नो पण समावेश करवामां आव्यो छे। डमी उम्मेदवार अने 5 पीएसआई नो पण सीटमां समावेश। भावनगर डमी उम्मेदवार कांड मामले सीटनी रचना। सीटनी अंदर रेंज आईजी एसपी संडोवणी अने साथे तेओनी अध्यक्षतामां सीटनी रचना कराई, जेनी सुपरविजन छे ते डीवायएसपी आर आर सिंगल करवाना छे, जेमां तपास अधिकारी तरीके एसओजीना पीआईनो पण समावेश करवामां आवशे। आज मुद्दे अमारी साथे हिरेन चौहान जोड़ाई गया छे। जी हिरेन, 5 पीएसआईनो पण सीटमां समावेश करवामां आवशे, शुं छे वधु माहिती? જે ચોક્કસ જણાવી દો, જે રીતના ભાવનગરમાં ડમી આરોપીને લઈને જે રીતના પરીક્ષાની અંદર ડમી વિદ્યાર્થી બેસાડવાનો જ્યારે આ ખુલાસો થયો છે, ત્યારે ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર પરમાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। જે એસઆઈટીની રચનામાં ડીવાયએસપી જે આર આર સિંગલ છે તેની નેતૃત્વમાં આ તમામ જે ટીમ છે તે કામ કરશે। તેની અંદર 8 પીએસઆઈ સહિત 1 પીઆઈ અને 12 જે રાઇટર છે અને એસઓજી અને એલસીબી ની ટીમ છે જે કાર્યરત રહેશે, અને જે ભાવનગર જિલ્લાની અંદર જે કોઈ આ કહી શકાય કે ડમી વિદ્યાર્થી તરીકે કોઈ પરીક્ષા આપી હોય અથવા ડમી વિદ્યાર્થી તરીકે કોઈ જે ઉપયોગ કરીને પોતાની જે નોકરી સરકારી મેળવી હોય કે 12માં અથવા 10માં ધોરણની અંદર પાસ થવા માટે કોઈ ઉપયોગ કર્યો હોય તે તમામ લોકોની હિંમત ફરી તપાસ થાય અને તમામ જે આરોપી છે તેનો જે ખુલાસો બહાર આવે તે માટે ગૌતમ કુમાર યાદવ પરમાર દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી છે। હાર એસઆઈટીની ટીમ છે તે તમામે 36 આરોપી જે છે તે આરોપીની પૂછપરછ હિંમત ફરે કરી રહી છે અને અગાઉ આવનારા સમયની અંદર આ જે ડમી ખાંડ છે તેની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે તેની બાતમી અને તેની જે વિગત છે તે જીવનક ભરે બહાર આવે તે માટે ગૌતમ કુમાર દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે તેના ખુલાસા થશે અને એસઆઈટીની ટીમ આર સમગ્ર પંથકની અંદર પોતાની ટીમોને રવાના કરીને તમામ આરોપીની પૂછપરછ શરૂ કરી છે। જી જે સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગર ડમી ઉમેદવાર ખાંડ મામલે રેન્જ આઈજી એસપીની અધ્યક્ષતામાં સીટની રચના, સીટ અધિકારીમાં 11 પોલીસ કર્મીઓની નિમણૂક, એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્કોડ પણ મદદ કરશે।